નગર પ્રાથમિક શાળા ધોરણ 70 કેજી વિષય આલ્ફાબેટ કેપિટલ સ્મોલ લેટર્સ એન્ડ નંબર્સ. તો બાળકો કેમ છો, મજામાં ને? ગુડ મોર્નિંગ. આજે આપણે અંગ્રેજીમાં શીખવાનું છે, તો ચલો બાળકો અંગ્રેજીમાં આજે શું શીખીશું તો આપણે અંદર જોઈએ. તો બાળકો આજે આપણે વાય ફોર યેક, યેક એટલે લાંબા વાળવાળો ટીબેટી બળદ. તો આને શું કહેવાય? વાય ફોર એક. તો પહેલી એબીસીડીનો પણ વાય ફોર એક, બીજી એબીસીડીનો પણ વાય ફોર એક કહેવાય. તો જો વાય ફોર, એફ ઓ આર, વાય એ કે એક, તો લાંબા વાળવાળો ટીબેટી બળ. તો આમાં પણ બીજી એબીસીડીમાં પણ વાય, એફ ઓ આર, ફોર, વાય એ કે એટલે એક, એટલે લાંબા વાળવાળો ટીબેટી બળ. તો બાળકો વાય ફોર એક કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ અને ગૂંટો. તો તમારે જે વાય બનાવવાનો છે ને એ શીખવાડ્યો છે ગૂંટતા, તો તમે ગૂંટો એટલે તમને બનાવતા આવડી જશે. આ રીતે આના પર ટપકા ઉપર તમારે ધીરે ધીરે કરવાનું. હવે બીજામાં કરવાનું છે, ત્રણ આપ્યા છે એવી રીતે, તો તમને વાય બનાવતા આવડી જશે. બરાબર બાળકો? તો જુઓ આ રીતે તમારે ધીરે ધીરે કરવાનો, તો વાય ફોરિયાક બની જશે. થઈ ગયું બાળકો? તમારે ધીરે ધીરે ગૂંટવાનો, તો તમને વાય બનાવતા આવડી જશે. તો બની ગયું બાળકો? આ રીતે તમારે વાય બનાવવાનો. ચલો આપણે આગળ જોઈએ. બોલો, ઘૂંટો અને લખો. તો બાળકો આપણે પહેલાં વાય પર એક બોલવાનો છે, અને પછી આ ટપકાવાળા આપ્યા છે ઘૂંટવાના છે, અને આ બોક્સ આપ્યા છે બધા, એમાં આ રીતે વાય પર એક બનાવવાનો છે. બરાબર બાળકો? તો ચલો બોલી નાખીએ પહેલાં આપણે. વાય પર એક, વાય પર એક, વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક. તો થઈ ગયું બાળકો? તો ચલો આપણે ઘૂંટીશું પહેલાં. વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક. થઈ ગયું બાળકો? હવે આપણે ખાનામાં લખીશું બોલી બોલીને. વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક. થઈ ગયું? હવે બીજી લાઈનમાં લખીશું. વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક. થઈ ગયું બાળકો? બીજી લાઈન છેલ્લી લાઈનમાં લખીશું. વાય ફોર એક, 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 વાય ફોર એક. તો થઈ ગયું બાળકો, પહેલી એબીસીડીનું વાય ફોર એક લખાઈ ગયું. હવે આપણે બીજી એબીસીડીનું વાય ફોર એક બોલીશું, પછી ટપકાવાળું ઘૂંટીશું, અને પછી ખાનામાં લખીશું. તો ચલો બોલીએ. વાય ફોર એક, 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 વાય ફોર એક. તો બોલાઈ ગયું બાળકો. હવે આપણે ઘૂંટીશું. વાય ફોર એક, 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 વાય ફોર એક. થઈ ગયું બાળકો? હવે આપણે લખીશું ખાનામાં બોલીને. વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક. બીજી લાઈનમાં લખીશું. વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક, વાય ફોર એક.
હવે આગળ બીજી લાઇનમાં લખીશું y4 1 y4 1 y4 1 y4 1 y4 1 હવે બીજી લાઇનમાં બોલીને લખીશું y4 1 y4 1 y4 1 y4 1 y4 1 y4 1 હવે છેલ્લી લાઇનમાં બોલીને લખીશું બાળકો y4 1 y4 1 y4 1 y4 1 y4 1 y4 1 તો થઈ ગયું બાળકો હવે આપણે ખાનામાં શીખીશું સ્પેલિંગ વાળું ym ym એટલે આવું ફ્રૂટ છે બાળકો અને ફ્રૂટ કહેવાય છે તો એમાં વાયનો ઉપયોગ થયો છે એવું કહેવા માગે છે અમે આ બીજા ચિત્રમાં જોઈએ y a c a t યોટ એટલે ઉડી જેવું જહાજ જેવું છે તેમાં પણ વાયનો ઉપયોગ થયો છે હવે આપણે વચ્ચેવાળા ખાનાવાળું જોઈ લઈએ મૂળા અક્ષર y નીચે લીટી કરો તો બાળકો અહીંયા ચાર સ્પેલિંગ આપે છે ચાર બોક્સમાં એમાં તમારે y કયો શબ્દ કીધો છે y y ની નીચે જો અહીંયા લીટી કરીને બતાવી છે તેવી આપણે આ ત્રણ બોક્સના ખાનામાં y જોવાનું છે અને એમાં પછી y ગોતીને નીચે લીટી કરવાની છે તો k e y તો ક્યાં છે આ રહ્યો આના નીચે લીટી કરો આ રીતે બરાબર હવે આમાં y e r તો y ક્યાં છે આ રહ્યો આના નીચે લીટી કરો t r y તો y ક્યાં છે આ રહ્યો આના નીચે લીટી કરો તો જેમાં y e s એમાં છે ને ઉદાહરણ આપી છે ને લીટી કરીને તો ખાલી આપણે y માં જ લીટી કરવાની છે બીજા મૂળાક્ષર નીચે લીટી કરવાની નથી બરાબર બાળકો તો ચલો હવે આપણે આગળ જોઈએ તો બાળકો આમાં શું છે કે y for yo yo વાયો વાયો યો યો એટલે શું થાય વાય ફોર યો યો એટલે એક જાતનું રમકડું છે બાળકો એને વાય ફોર યો યો કહેવાય શું કહેવાય એફ ઓ આર વાયો વાયો યો યો એફ વાય ફોર યો 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 એટલે એક જાતનું રમકડું તો પહેલી એબીસીડીનો પણ વાય ફોર યો યો બીજી એબીસીડીનો પણ વાય ફોર યો યો થાય તો બાળકો એમાં પણ સ્પેલિંગ બંનેમાં સરખા છે વાય ફોર એફ ઓ આર વાયો વાયો યો યો બરાબર બાળકો y4 યો યો તો ચલો અહીંયા y બનાવતા આપણે જુઓ અને ગૂંટો તો આપણે ગૂંટતા શીખવાનું છે એટલે તમને y બનાવતા આવડી જાય તો ચલો આ રીતે ગૂંટો આના પર y4 ધીરે ધીરે ગૂંટવાનું એટલે તમને y બનાવતા આવડી જશે ટીચર કરે એ રીતે કરવાનું તો બની ગયો ને y બાળકો આના જેવો બીજી એબીસીડીનો ચલો ચલો હવે આગળ જોઈએ બોલો ગૂંટો અને લખો તો બાળકો પહેલાં આપણે બોલવાનું છે પછી ગૂંટવાનું છે અને અહીંયા ખાનામાં લખવાનું છે દરેકમાં તો ચલો વાય ફોર યો યો 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 તો થઈ ગયું બાળકો હવે આપણે ગૂંટીશું એને વાય ફોર યો યો y4 યો યો y4 યો યો થઈ ગયું બાળકો હવે બીજી લાઇનમાં ગૂંટીશું y4 યો યો y4 યો યો ગૂંટાઈ ગયું હવે આપણે લખીશું બાળકો બોલતા જવાનું છે લખતા જવાનું y4 યો યો 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 હવે બીજી લાઇનમાં લખીશું y4 યો યો y4 યો યો
Y for yo-yo. 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 તો થઈ ગયું બાળકો. હવે બીજી એબીસીડીનો વાય આપણે બોલીને ગૂંટીશું અને પછી લખીશું. તો ચાલો બોલો. વાય ફોર યોયો. 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 તો બોલાઈ ગયું. હવે આપણે ગૂંટીશું. વાય ફોર યોયો. 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 યો વાય ફોર યોયો. 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 તો ચાલો થઈ ગયું બાળકો. હવે વાય ફોર યોયો. 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 થઈ ગયું બાળકો. હવે બીજી લાઈનમાં બોલીશું. વાય ફોર યોયો. 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 થઈ ગયું બાળકો. હવે આપણે આગળ બીજી લાઈનમાં લખીશું. વાય ફોર યોયો. 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 થઈ ગયું બાળકો. હવે છેલ્લી લાઈન બોલીને લખીશું. વાય ફોર યોયો. 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 તો થઈ ગયો બાળકો. આ રીતે તમારે વાય ફોર યોયો બોલીને લખવાનું છે. બરાબર બાળકો. હવે આગળ જોઈએ. ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. તો બાળકો હવે આ ટપકાવાળું વાય તમારે ગૂંટવાનું છે અને આમાં તમારે બ્લુ રંગ છે એ તમારે એમાં એના જેવો જ રંગ પૂરીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. તો ચલો આપણે વાય બનાવતા ગૂંટીએ. આના ઉપર જ તમારે ધીરે ધીરે કરવાનું છે આ રીતે, જેથી કરીને તમારે વાય બની જશે આના જેવો જ. થઈ ગયું બાળકો. તો જો આ બની ગયો ને વાય, હવે આગળ બીજો વાય બનાવીએ આપણે. એના ઉપર ધીરે ધીરે ગૂંટવાનું એટલે એના જેવો જ વાય બને બાળકો. લીટીની ઉપર જ આવવાનું, ટપકાની ઉપર જ જવા દેવાની લીટી તમારે. તો બની ગયા ને વાય. આ રીતે તમારે વાય બનાવવાનો અને આના સહેજ ઘાટું કરી દેવાનું એટલે તમારે સહેજ આગું પાછું થાય તો દેખાય ના. બરાબર બાળકો. આ રીતે ભાર દઈને કરી દેવાનું. તો બની ગયો ને વાય. તો આમાં સહેજ એવું લાગે છે તો તમારે સીધું લીટી કરી દેવાની આ રીતે.
હવે આગળ જોઈએ, બીજો વાય બનાવીએ. ધીરે ધીરે ટપકાની ઉપર જ જવા દેવાનું બાળકો. ભાર દઈને ઘૂંટવાનું એટલે તમને એક લીટીવાળું દેખાય જ ના, બરાબર બાળકો? અને વાય સરસ દેખાય, તમે રંગ પૂરો તો સરસ દેખાય. ધીરે ધીરે જ કરવાનું એટલે આગળ પાછળ લીટી ના નીકળે, બાજુમાં ના નીકળે, બરાબર બાળકો? ચિત્ર દોરવાનો તો તમને બહુ શોખ છે ને. તો થઈ ગયું ભાઈ, હજુ એક વાય બાકી છે, ચલો આપણે એને પણ બનાવી દઈએ. આ રીતે ધીરે ધીરે વાય બનાવવાનો. થઈ ગયું, હવે આમ બનાવવાનું. ધીરે ધીરે જવા દેવાનું એટલે તમારે બહાર ના નીકળે. થઈ ગયું ને બાળકો, તો આ રીતે તમે હવે વાયબરમાં સરસ અંદર રંગ પૂરો એટલે તમને મસ્ત દેખાશે. કેમ કે આપણે કિનારી એની ઘટ્ટી કરી છે ને કાળી, તો સરસ દેખાશે એનો રંગ. તમે આ બ્લુ જ કલર કરજો તો જે એનાથી ઉઠાવ સરસ આવશે, બીજો કોઈ કલર ના કરતા, બરાબર બાળકો? તો થઈ ગયું ને વાય બની ગયો, તો હવે તમે આમાં રંગ પૂરી શકો છો, બરાબર બાળકો? અને પાના નંબર 40 અને 41 બંને સ્વાધ્યાય પોથીમાં વાય ફોરિયા બંને લખી અને સારા અક્ષરથી સ્વાધ્યાય પોથીમાં પૂરું કરજો. અને નોટમાં પણ પાના નંબર 40 અને 41 એકવાર વાય ફોર યાક અને વાય ફોર યો યો બંને લખીને મોડે કરજો.